સુપ્રભાત. આજનો દિવસ મંગલમય બની રહે તેવી સરસ્વતી માતાના ચરણોમાં વંદના. એક છોકરો હતો, કેવો ખબર, ખૂબ તોફાન. તોફાન એટલે હદ તોફાન. એનાથી આખી શેરી, આખી સોસાયટી, વિદ્યાલયના પણ દીદી ગુરુજી બધા જ એનાથી થાકી ગયા. અને આખો દિવસમાં તોફાનની ફરિયાદો ઢગલા બંધ, એટલો બધો તોફાન. તમારામાં તો કોઈ એટલું તોફાની નથી ને? જો હોય તો વાર્તા તમારા માટે જ છે ખાસ. એટલો બધો તોફાન, અને જ્યાં સુધી દિવસમાં એ હદ તોફાન ન કરે ને ત્યાં સુધી તો એને સાંજે કે નિંદર પણ ન આવે, એટલો તોફાની છોકરો. એના મમ્મી પપ્પા કંટાળી ગયા હતા, વિદ્યાલયમાં દીદી ગુરુજી કંટાળી ગયા હતા, પણ એના તોફાનમાં કોઈ બાજ ન આવે ને કોઈ પનિશમેન્ટ, કોઈ સજા એને લાગુ ન પડે. કોઈ પણ સજા આપો છતાં એનામાં કોઈ સુધારો ન આવે. એવા વખતમાં એક દિવસ કર્ફ્યુ લાગ્યો. કર્ફ્યુ એટલે ખબર છે ને કે રોડ ઉપર ને બધે નીકળવાની મનાઈ હોય, બધા વાહનોને બધું બંધ. એમાં એવો કર્ફ્યુ ને એવા વખતે ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક તોફાન થઈ જાય આવું જોતા હોય. એવું એને એના ઘરની આસપાસની થોડોક દૂરના જગ્યાએ એવો માહોલ હતો. તેણે શું કર્યું, એને તો તોફાની માણસોને તો આવા સમયમાં અતિશય મજા આવે, જાણે એને જોતું હોય અને એટલે ભાવતું હોય ને વૈદ્ય કીધું હોય ને એના જેવું. એટલે ભાઈ તો શું કર્યું, એને ખબર હતી કે અહીંયા આ રસ્તા ઉપર બધે છે ને વાહનો ચાલશે એટલે પથ્થર મારવાનું આવું બધું થશે. એટલે તો ભાઈ એક સરસ મજાની થેલી લીધી, એમાંથી ઘણા બધા પથ્થરો ગોતે આજુબાજુ, અને થેલી ભરી એક જગ્યાએ રોડની સાઈડ પરની એક જગ્યાએ, એવી જગ્યાએ કે જ્યાંથી કોઈને દેખાય નહીં એ પથ્થર ફેંકે તો, અને આ બેસી ગયું. અને શું કરે, એક પથ્થરો લે, જાતા આવતા વાહનો, રિક્ષા છે કે બસ છે, એવા કોઈ પણ વાહનો ઉપર ધડાધડી પથ્થર ફેંકે, ક્યારેક વાગે અને ક્યારેક જતો રહે. કે કોઈ કોઈક બસમાં વાગ્યો, કોઈ કોઈક રિક્ષામાં વાગે, આવી બધી જગ્યાએ એવા ઘણા બધા એણે પથ્થર ફેંક્યા, અને બહુ મજા આવી ગઈ એને. આમ હાસ, આમ જલસા પડી, કેમ કહીએ ને કે આમ ધરાઈ ગયો આજે તો, એ એટલી મજા કરી. અને સાંજે ભાઈ આરામથી ઘર પાસે આવે, ઘરે આવીને જુએ છે તો એના ઘરની આજુબાજુ ખૂબ ભીડ જામી છે. એ વિચાર કરે છે, મારા ઘરે આટલી બધી ભીડ કેમ જામી, આજે તો મારા તોફાન તો રોડ ઉપર ના હતા તો આ બધા ફરિયાદ કરવા તો ન જ આવ્યા હોય. અને સાથે એને દૂરથી જરા ઘરની નજીક આવે ને તો એના મમ્મીનો રડવાનો અવાજ આવે, તો એને ડર લાગ્યો, શું થયું હશે. એ તો ઝડપથી બધાને સાઈડ પર કરી અને અંદર ગયો તો પલંગ ઉપર એના પપ્પા સૂતા છે અને મોઢા ઉપર પાટો બાંધ્યો છે, અને એના મમ્મી જોર જોરથી રડે છે. તેણે પૂછ્યું, શું થયું? તો કે જો ને કોઈકે બસ ઉપર પથ્થર માર્યો અને પથ્થર એને બસના કાચ ફૂટ્યો અને સીધો તારા પપ્પાની આંખ પાસે વાગ્યો છે. અત્યારે તો ડૉક્ટરે આ બધું કાઢી અને પાટો બાંધી દીધો છે, પણ ખબર નહીં હવે તારા પપ્પા જોઈ શકશે કે નહીં જોઈ શકે, કે જ્યારે એના પાટા ખુલશે ને ત્યારે ખબર પડશે. તમે જાણો છો અને છોકરો જાણતો હતો કે અરર, આ તો મેં કહ્યું કે આજે મારા જ કારણે થઈને મારા પપ્પાની આંખ જતી રહેશે. આ તો એના ખુદના પપ્પા છે, પણ આવું તો મારાથી મેં ઘણી બધી જગ્યાએ રિક્ષાઓમાં ને બસોમાં માર્યો છે, તો બીજાએ કેટલાના ઘરમાં આવી હાલત હશે. મારા તોફાનને કારણે આજે કોઈના કે કેટલી મોટી મુસીબત મેં પેદા કરી છે. એને અતિશય દુઃખ થયું, ન બોલી શકે ન રડી શકે એવી તો થોડીક વાર તો એ હાલત થઈ ગઈ. અને પછી એના પપ્પા પાસે બેસી, એના પપ્પાના પગ પાસે બેસીને રડવા લાગ્યું. બધા એમ સમજ્યા કે એના પપ્પાને વાગ્યું છે એટલે રડે છે. એના પપ્પાએ ધીરેથી એને પાસે બોલાવ્યો અને માથે હાથ ફેર્યો. થોડીક વાર થઈ છોકરાએ રડવાનું બંધ કરીને કીધું, પપ્પા, એ પથ્થર ફેંકનાર હું જ વ્યક્તિ હતો, મને માફ કરી દો, હવેથી હું ક્યારેય તોફાન નહીં કરું એવું હું તમને વચન આપું છું. પપ્પાએ કીધું, કંઈ વાંધો નહીં, જે થયું એ થઈ ગયું, પણ આજે તું જો આટલો સુધરી જતો હોય તો મને કોઈ તકલીફ નથી કે મને ભલે આટલી પીડા થાય એમ કરી. અને ત્યાર પછી ખરેખર એના પપ્પાની ખૂબ સેવા કરી અને ભગવાનની દયાથી થોડાક દિવસ પછી જ્યારે આંખ ખુલી પાટો કાઢ્યો તો આંખને નુકસાન નહોતું થયું, પણ આજુબાજુના ભાગમાં ભાગ્યું હતું. પરંતુ ત્યાર પછીથી એ છોકરામાં અતિશય બદલાવ આવી, કોઈ કલ્પના પણ ન કરી શકો એટલો ડાયો થઈ. તો બાલમિત્રો, આપણા તોફાન કરવા જોઈએ,
તમારો હક છે, પણ એવા તોફાન ન કરવા કે જેનાથી બીજાને નુકસાન થાય. તોફાની તો કાનુડો પણ હતો, પણ એનાથી બીજાને નુકસાન થાય એવું ન થવું જોઈએ. ચલો આવો સરસ મજાનો બીજો પ્રસંગ લઈ આવતીકાલે તમારા માટે આવીશ. આવજો.